જો સાત ક્રમિક સંખ્યાઓનો સરેરાશ તેત્રીસ હોય તો તેમાંથી સૌથી મોટી સંખ્યા કઈ હશે હવે આપણી પાસે સાત ક્રમિક સંખ્યા તો આપી દીધી છે એનો સરેરાશ તેત્રીસ આપેલો છે પણ સાત ક્રમિક સંખ્યા કહીશું તો આપણે પહેલી સંખ્યા કઈ હશે એ જ આપને ખબર નથી તો આપણે પહેલી સંખ્યાને આપણે ધારો કે એક્સ માની લઈએ તો આપણે પહેલું જ વાક્ય લખશું ધારો કે પ્રથમ સંખ્યા ધારો કે પ્રથમ સંખ્યા એક્સ છે જો પ્રથમ સંખ્યા એક્સ હોય તેના એના પછીની બીજી સંખ્યા એક્સ પ્લસ વન થાય કારણ કે ક્રમિક સંખ્યા કીધી છે તો બીજી થશે ત્રીજી સંખ્યા થશે એક્સ પ્લસ બે ચોથી થશે એક્સ પ્લસ ત્રણ પાંચમી થશે એક્સ પ્લસ ચાર છઠ્ઠી થશે એક્સ પ્લસ પાંચ અને સાતમી થશે એક્સ પ્લસ છ મતલબ કે એક્સથી લઈને એક્સ પ્લસ સુધીની કુલ સાત સંખ્યા થાય આનો સરેરાશ આપણે આપી દીધો છે રકમમાં અને એમાં છે કે સૌથી મોટી સંખ્યા કઈ હશે તો પાસે ની કિંમત મળે એ તો પહેલા આપણે શું કરવું પડશે આપણે એક્સની કિંમત શોધવી પડશે એક્સની કિંમત જે મળશે એમાં છ ઉમેરી દેસુ એ જ આપણી સૌથી મોટી સંખ્યા થતી હશે એવું આપણે કહી શકીએ તો આપણી પાસે ખબર છે સરેરાશ એટલે શું કે સરેરાશ તેત્રીસ તો આપેલી છે સરેરાશ એટલે બધી સંખ્યાનો સરવાળો માંગ્યા કુલ સંખ્યા તો બધી સંખ્યાનો સરવાળો કરશો એક્સ પ્લસ એક્સ પ્લસ વન પ્લસ એક્સ પ્લસ ટુ પ્લસ એક્સ પ્લસ ત્રણ પ્લસ એક્સ પ્લસ ચાર પ્લસ એક્સ પ્લસ પાંચ પ્લસ એક્સ પ્લસ છ કુલ સંખ્યા છે આપણી પાસે સાત બસ તો હવે આમાંથી આપણે એક્સ શોધી શકીએ આરામથી તો સાતને આપણે સામેની બાજુ ગુણાકારમાં જવા દઈએ તો તેત્રીસ ગુણ્યા સાત હવે આ એક્સ આપણી પાસે કેટલા થાય કુલ આપણી પાસે સાત એક્સ છે એક વત્તા બે વત્તા ત્રણ વધતા ચાર વત્તા પાંચ વત્તા છ થશે એકવીસ હવે અહીંયા ખબર છે તેત્રીસ સત્તા બસો ને એકત્રીસ માઇનસ અહીંયા કરશું એકવીસ બરાબર સાત એક્સ બસો એકત્રીસ માંથી એકવીસ જાય તો બસો ને દસ બરાબર સાત એક્સ એક્સની કિંમત આપણી મળી પાસે મળી બસો દસ ભાંગ્યા સાત બરાબર એક્સ બરાબર મળશે ત્રીસ હવે આપણી પાસે એક્સ બરાબર મળ્યા ત્રીસ હવે આપણી પાસે સૌથી મોટી સંખ્યા શોધવાની જાય તો આપણે એક્સ પ્લસ છ કરશું એ જ સૌથી મોટી સંખ્યા થશે તો એક્સમાં આપણે એક્સ પ્લસ છ માં આપણે એક્સની કિંમત મૂકશું ત્રીસ પ્લસ છ એટલે થશે છત્રીસ તો મિત્રો આમાં સૌથી મોટી સંખ્યા કઈ થાય તો સૌથી મોટી સંખ્યા થઈ છત્રીસ